वंदे मातरम विद्यार्थी मित्रों, आजना आ वीडियो सेशन में आपनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे गया सेशन नी अंदर प्रकरण बे भागीदारी पेढ़ीना वार्षिक हिसाबों में जे कोष्टको छे एमनो अभ्यास करेलो। आजे विद्यार्थी मित्रों, आपणे ए कोष्टकने आधारे वार्षिक हिसाबना दाखलाओ गणीशुं। तो तेमां जोईए स्वाध्याय प्रश्न नंबर 8, एमनो दाखलो जोईए तो ब्रह्मा अने विष्णु 3:2 प्रमाणमां नफो नुकसान वेची लेता एक पेढ़ीना भागीदारो छे। 31/3/2017 रोजनुं काचू सर्वेयोना हवाला परथी वार्षिक हिसाब तैयार करो, जेमां काचू सर्वेयो आपेलुं छे, जमा बाजु मूड़ी खाता, लोन वटाव जेवी बाबतो आपेली छे, छेल्ले वेपार खाते 97,250 रकम आपेली छे, અને ઉધાર બાજુ જોઈએ તો બંને ભાગીદારનો ઉપાડ અને કેટલીક બાબતો દર્શાવેલી છે। ત્યારબાદ નીચે કેટલાક હવાલાઓ આપેલા છે, જેમ કે મશીનરી પર 6%, ફર્નિચર પર 20% ઘસારો ગણો, દેવાદારમાંથી 500 કાલખાત માંડીવાળો, બ્રહ્મા અને વિષ્ણુને અનુક્રમિત 5,000 અને 4,000 વાર્ષિક પગાર આપવાનો છે, ₹500 કમિશનના મળવાના બાકી છે અને પગારના ₹3,000 ચૂકવવાના બાકી છે। તો વિદ્યાર્થી મિત્રો, આ રકમને આધારે આપણે દાખલા ની અંદર ખાના ગાળીએ। તો જોઈએ તો વેપાર ખાતાનો નફો અહીંયા આપી દીધેલો છે, એટલે કે કાચો નફો આપણને આપી દીધો છે, એટલે હવે આપણે વેપાર ખાતું બનાવવું પડશે નહીં। તો હવે બાકીના ખાતા એટલે કે નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું અને મૂડી કે ઉપાડ પર કોઈ હવાલાઓ નથી, એટલે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબમાં છેલ્લું ખાતું પાકું સર્વ્યુ તૈયાર કરીશું। વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા ખાના ગાળી નાખેલા છે। તો સૌ પ્રથમ નફા નુકસાન ખાતું તૈયાર કરીશું, ત્યારબાદ નફા નુકસાન ફાળવણી ખાતું અને છેલ્લે પાકું સર્વેયુ। ત્રણે ત્રણની મથાળાની વાત કરીએ તો નફા નુકસાન ખાતાની અંદર બ્રહ્મા અને વિષ્ણુ બંને ભાગીદાર છે, એમની વર્ષની આખરની તારીખ છે 31/3/2017। તો બ્રહ્મા અને વિષ્ણુનું 31/3/2017 રોજ પૂરા થતા વર્ષનું, વિદ્યાર્થી મિત્રો પૂરા થતા વર્ષનું લખવું અગત્યનું છે, એટલે ધ્યાન રાખો પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું। તે જ પ્રમાણે બ્રહ્મા અને વિષ્ણુનું 31/3/2017 રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું અને નફા નુકસાન ફાળવણી ખાતું। તે જ પ્રમાણે છેલ્લું આવશે ના રોજનું, પાકા સર્વિયાની અંદર પૂરા થતા વર્ષ નહીં આવે, કારણ કે પાકું સર્વિ એક જ દિવસની સ્થિતિ દર્શાવે છે, એટલે આવશે 31/3/2017 રોજનું પાકું સર્વૈયું। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલાની અસર આપતા પહેલાં ફરીથી એકવાર પુસ્તકની અંદર જોઈએ તો સૌ પ્રથમ તેમના જે હવાલાઓ આપેલા છે તે હવાલાઓની અસર આપીએ। તો પ્રથમ હવાલો છે મશીનરી પર 6% અને ફર્નિચર ફિક્ચર્સ પર 20% ઘસારો ગણો। તો વિદ્યાર્થી મિત્રો, કાચા સરિયામાં જોઈએ મશીનરી અને ફર્નિચર ફિક્ચર્સ ક્યાં આપેલું છે, તો બંને મિલકત છે, એટલે મિલકતની ઉધાર બાકી હશે। તો ઉધાર બાજુ મશીનરી આપેલી છે 50,000 અને ફર્નિચર અને ફીચર્સ આપેલું છે 5,000। મશીનરી 50,000, જ્યારે ફર્નિચર ફીચર્સ આપેલું છે 5,000। તો એ બંનેની અસર આપણે દર્શાવવાની રહેશે। તો એ બંનેની અસર આપણે જોઈએ તો વાર્ષિક હિસાબ તૈયાર કરતી વખતે બંને મિલકત છે એટલે પાકા સરેયામાં આવશે, અને ઘસારો ગણવાનો છે તો તેમના પર ઘસારો ગણવાનો આવશે। તો એમની અસર આપીએ તો સૌ પ્રથમ વાર્ષિક હિસાબની અંદર પાકા સર્વિયાની અંદર મિલકત લેણા બાજુ મશીનરી દર્શાવશું। મશીનરી જે કાચા સર્વિયામાં આપેલી હતી 50,000 અંદરના ખાનામાં દર્શાવીશું। વિદ્યાર્થી મિત્રો, હવાલો છે એટલે હવાલાની એક અસર જે તે વસ્તુ છે, એટલે કે મિલકત હોય તો મિલકત, દેવું હોય તો દેવું, ખર્ચ હોય તો ખર્ચ, આવક હોય તો આવક, એમની અંદર આપશું પ્લસ કે માઇનસ રૂપે, અને બીજી અસર તેમને આધારે જે તે જગ્યાએ આવતી હશે ત્યાં આપશું। હવે મશીનરીની અંદર ઘસારો ગણતા તેમની કિંમત ઘટે છે એટલે તેમાં માઇનસ થશે ઘસારો। મશીનરી પર 50,000 ઉપર ઘસારો આપણને ગણવાનો કીધેલો છે 6% લેખે, તો 50,000ના 6% કરીશું તો આવશે રકમ 3,000। 50,000માંથી 3,000 બાદ કરીએ તો 12ના ખાનામાં આવે છે 47,000। વિદ્યાર્થી મિત્રો, હવાલો છે એટલે હવાલાની બીજી અસર આવશે,
घसारो ए धंधा माटेनो एक प्रकारनो नुकसान छे। घसारो ए धंधा माटे एक प्रकारनो शुं छे? नुकसान। नुकसान क्यां आवे? तो नुकसान आवशे नफा नुकसान खातानी उधार बाजू। नफा नुकसान खातु तेमनी उधार बाजू ए असर दर्शाई दीए। कोनो घसारो हतो? तो मशीनरीनो। तो मशीनरी पर घसारो केटलो गणेलो छे? तो विद्यार्थी मित्रों 3000। विद्यार्थी मित्रों अहीं प्रथम हवालानी अंदर मशीनरी घसारानी असर आपी, आज प्रमाणे फर्निचर अने फीचर्सनी असर आपी। तो काचा सरियामां जोईए फर्निचर अने फीचर्स आपणे जोयुं हतुं। फर्निचर अने फीचर्स 5000 आपेलुं छे तो ते दर्शाई दईए। ફરીથી મિલકત લેણા બાજુ ફર્નિચર ફિક્ચર્સ 5000, જ્યારે તેમના પર 20% લેખે ઘસારો ગણવાનો છે તો 5000ના 20% થશે 1000, બાદ કરતા 12ના ખાનામાં જવાબ આવશે 4000। ફરીથી આમના પર ઘસારો ગણેલો છે તો ઘસારો, આ ઘસારો ફરીથી ધંધાનું નુકસાન છે। નુકસાન છે એટલે ફરીથી બીજી અસર આવશે नफा नुकसान खातानी उधार बाजू। घसारो फर्निचर पर फर्निचर नो घसारो केटलो गणेलो छे? तो 1000। विद्यार्थी मित्रों अहीं आपणे प्रथम हवालानी असर आपी दीधी। हवे हवाला नंबर 2 जोईए। देवादारोमांथी रुपया 500 गालखात मांडीवाळो। विद्यार्थी मित्रों मैं अगाउना सेशननी अंदर तमने जणावेलुं के आपणे कोष्टक मुकपाट करीने आवीशुं, तो आपने ख्याल हशे देवादारो क्यां आवशे? तो देवादारो ए आपणुं लेणुं छे एटले जे त्यां आवशे मिलकत लेणा बाजु। देवादारो काचा सरियामां जोईए देवादारो केटला आपेला छे? तो देवादारोनी रकम आपेली छे 40000। तो देवादारो 40000 माइनस કાલ ખાતે દેવાદાર પાસેથી ન મળવાપાત્ર રકમ છે એટલે એટલી રકમ દેવાદાર પાસેથી ઓછી મળશે, તો માઇનસ ગાલખાટ। આ રકમ આપણે હવાલામાંથી પ્રાપ્ત થાય છે એટલે હવાલા તરીકે બાદ કરીશું 500, એટલે કુલ દેવાદાર પાસેથી રકમ મળવાપાત્ર વધે છે 39500। ગાલખાટ એ ધંધાનું નુકસાન છે। નુકસાન છે એટલે બીજી અસર આપીશું। ફરીથી નુકસાન હોવાને કારણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ। વિદ્યાર્થી મિત્રો આપણે નફા નુકસાન ખાતું તૈયાર કર્યું હશે તો આપણને ખ્યાલ જ હશે કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એ ગાલખાતનું ફોર્મેટ હતું। ગાલખાત કાચા સરવિયાની પ્લસ ગાલખાત હવાલાની પ્લસ ગાલખાત અનામત હવાલાની અને તેમાંથી બાદ કરીએ ગાલખાત અનામત કાચું સરવૈયું, તો એ ફોર્મેટની અંદર ગાલખાત હવાલાની અસર આવશે। તો સૌ પ્રથમ કાચા સરિયામાં ગાલખાત કાચા સરિયાની આપેલી છે કે નહીં અને ગાલખાત અનામત આપેલી છે કે નહીં તે જોઈ લઈએ। તો ઉધાર બાજુ જોઈએ તો ગાલખાત આપેલી છે 1200, જ્યારે ગાલખાત અનામતની જમા બાકી હોય છે તે કોઈ જગ્યાએ આપેલી નથી, એટલે માત્ર ગાલખાત આપેલી છે। તો ગાલખાતની રકમ નફા નુકસાનની ઉધાર બાજુ દર્શાવીએ। ગાલખાત કાચા સરવિયાની આપેલી છે 1200 પ્લસ ગાલખાત તેમાં હવાલાની ઉમેરાશે, હવાલાની આપણે રકમ ગણી 500, એટલે કુલ રકમ થાય છે 1700। વિદ્યાર્થી મિત્રો હજી આની અંદર ગાલખાત અનામત હવાલો જો આપેલો હોય તો પ્લસ થશે અને ગાલખાત અનામત કાચું સરવિયું આપેલું હોય તો બાદ થશે, પણ આ દાખલામાં એ આપેલું નથી એટલે તેમની કોઈ અસર આપણે આપીશું નહીં। ત્યારબાદ હવાલા નંબર 3 જોઈએ। બ્રહ્મા અને વિષ્ણુને અનુક્રમે રૂપિયા 5000 અને 4000 વાર્ષિક પગાર આપવાનો છે। બ્રહ્મા અને વિષ્ણુને પગાર આપવાનો છે, પગાર એ બ્રહ્મા અને વિષ્ણુને આપણે ચૂકવવાનો છે, આપણે ચૂકવવાનો છે એટલે તેમના માટે આવક છે। બ્રહ્મા અને વિષ્ણુ માટે શું છે? આવક સ્વાભાવિક છે, બ્રહ્મા અને વિષ્ણુ માટે આવક છે તો તેમની મૂડીમાં વધારો થશે અને ધંધા માટે ખર્ચ છે તો આપણી માટે ખર્ચ છે એટલે ઉધાર બાજુ દર્શાવાશે। તો સૌ પ્રથમ મૂડીની અંદર તે રકમ ઉમેરી દઈએ। વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર આપણે મૂડી ખાતા બનાવેલા નથી એટલે સીધી અસર પાકા સરવિયામાં મૂડી દેવા બાજુ દર્શાવીએ। મૂડી પહેલાં આપણે બ્રહ્માની મૂડી લખીએ, બ્રહ્મા
શરૂની મૂડી જે કાચા સરિયામાં આપેલી જ છે વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ ઉપાડ અને મૂડી મૂડી આપેલી છે 55,000 અને વિશુની 45,000 જ્યારે ઉપાડ આપેલો 5,000 તો ચારે ચાર રકમ અસર આપી દઈએ બ્રહ્માની મૂડી આપેલી છે 55,000 આ જ પ્રમાણે આપણે વિષ્ણુની મૂડીનું બનાવીશું વિષ્ણુ તેમની શરૂની મૂડી દર્શાવીએ વિષ્ણુની શરૂઆતની મૂડી આપેલી હતી 45,000 વિદ્યાર્થી મિત્રો પગાર બ્રહ્મા અને વિષ્ણુ માટે આવક છે એટલે તેમની મૂડીમાં વધારો થશે તો આપણે તેમાં શું કરીશું પ્લસ જેનો જેટલો પગાર છે એટલો આપી દઈએ તો રકમની અંદર સ્પષ્ટ જણાવેલું છે કે બ્રહ્મા અને વિષ્ણુના અનુક્રમે 5,000 અને 4,000 એટલે કે બ્રહ્માને પગાર આપવાનો છે 5,000 જ્યારે વિષ્ણુને પગાર આપવાનો છે 4,000 બ્રહ્મા અને વિષ્ણુને પગાર આપી દીધો બીજી અસર આપણે તેમની દર્શાવીએ બ્રહ્મા અને વિષ્ણુને પગાર આપવાનો છે જે આપણી માટે ખર્ચ છે પણ એ ભાગીદારને લગતો ખર્ચ છે એટલે એમની બીજી અસર આવશે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ પ્રકરણની અંદર પણ અભ્યાસ કરી ચૂકેલા છે જો ભાગીદાર માટે આવક હોય તો મૂડી કે ચાલુ ખાતાની જમા બાજુ મૂડીમાં ઉમેરાશે અને બીજી અસર આવશે ફાળવણી ખાતાની ઉધાર બાજુ અહીંયા આપણે મૂડી ખાતા બનાવેલા ન હતા એટલે આપણે મૂડી દેવા બાજુ મૂડીમાં જ ઉમેરેલું છે અને બીજી અસર આપશે ફાળવણી ખાતાની ઉધાર બાજુ પગાર બ્રહ્માને આપેલો છે 5,000 અને વિષ્ણુને આપેલો છે 4,000 એટલે કુલ પગાર આપણે ચૂકવેલો છે 9,000 હવે આ જ પ્રમાણે આગળનો હવાલો જોઈએ તો ત્યારબાદ છેલ્લો હવાલો ₹500 કમિશનના મળવાના બાકી છે અને પગારના 3,000 ચૂકવવાના બાકી છે 4 અને 5 છેલ્લા બે હવાલા છે બંનેની અસર આપી દઈએ મળવાનું બાકી અને ચૂકવવાનું બાકી વિદ્યાર્થી મિત્રો એક આવક છે અને એક ખર્ચ છે કોના પરથી ખ્યાલ આવશે તો બે બાબતો દ્વારા આપણને ખ્યાલ આવી શકે છે મળવાના બાકી મળવાના છે એટલે આવક છે અને ચૂકવવાના છે એટલે ખર્ચ છે ખર્ચ કાચા સરવૈયામાં ઉધાર બાજુ હોય છે જ્યારે આવક કાચા સરવૈયામાં જમા બાજુ હોય છે અહીંયા કમિશન જોઈએ તો જમા બાજુ કમિશન આપેલું છે 2,500 જ્યારે ઉધાર બાજુ પગાર આપેલો છે 7,500 એ બંનેની અસર આપીએ તો સૌ પ્રથમ કમિશનની અસર આપીએ કમિશન તો વિદ્યાર્થી તો કમિશન ક્યાં આવશે તો કમિશન આપણી માટે આવક છે એટલે તે આવશે નફા નુકસાન ખાતાની જમા બાજુ કમિશન કેટલું કમિશન અંદર આપેલું હતું 2,500 હવે વિદ્યાર્થીઓ 2,500 કમિશન આપણને મળી ચૂકેલું છે અને હવાલામાં એવું કીધું હજી 500 મળવાનું બાકી છે એટલે આખા વર્ષનું કુલ કેટલું થશે તો પ્લસ મળવાનું બાકી કમિશન 500 એટલે કુલ રકમ થાય છે 3,000 એટલે વિદ્યાર્થી મિત્રો કુલ ઉપર આપણે હેડિંગ પણ માર્યું ને કે પૂરા થતા વર્ષનું એટલે આખા વર્ષનું કેટલું કમિશન મળવા પાત્ર છે 3,000 હવે કમિશન મળવાનું બાકી છે એટલે આપણી માટે લેણું થયું એટલે બીજી અસર તેમની આવશે મિલકત લેણા બાજુ બીજી અસર આપીએ તો મળવાનું બાકી કમિશન 500 વિદ્યાર્થી મિત્રો આ તો કમિશનની અસર થઈ આ જ પ્રમાણે પગારની અસર આપીએ પગાર ધંધા માટે ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અસર આવશે પગાર કાચા સરિયામાં જોઈએ તો પગારની રકમ આપેલી છે 7,500 અને હવાલાની અંદર ચૂકવવાનો બાકી પગાર છે પ્લસ ચૂકવવાનો બાકી પગાર 3,000 એટલે કુલ રકમ થાય છે 10,500 વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ એ જ અર્થઘટન થાય છે 7,500 આપણે પગાર ચૂકવી દીધો છે હજી 3,000 ચૂકવવાનો બાકી છે આ રીતે કુલ આખા વર્ષનો ચૂકવવા પાત્ર પગાર થાય છે 10,500 હવે આ આપણે ચૂકવવાનો છે જે આપણે ચૂકવેલો નથી ચૂકવવાનો છે એટલે આપણી માટે દેવું છે દેવું ક્યાં આવે છે તો સ્વાભાવિક છે કે મૂડી દેવા બાજુ તો તેમની બીજી અસર આવશે મૂડી દેવા થોડી લીટી છોડીને આપણે અસર આપીએ
કેમ કે મૂડી ખાતામાં કેટલીક અસરો આવશે? તો ચૂકવવાનો બાકી પગાર, કેટલો પગાર ચૂકવવાનો બાકી હતો? 3000. આ અસર આપણે વિદ્યાર્થી મિત્રો આપી દીધી. હવે હવાલાઓ પૂર્ણ થઈ ગયા, તો બાકી રહેલી વિગતો કાચાશ્રીયામાં જે આપેલી છે બધાની એક એક અસર આપીએ. તો સૌ પ્રથમ જમા બાજુથી આપણે જોઈએ, તો જમા બાજુ મૂડી ખાતા 55,045 જેમની અસર આપી દીધી છે, બ્રહ્માની લોન 1/7/2016 થી 50,000, તો તેમની અસર આપી દઈએ બ્રહ્માની લોન. વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માની લોન જમા બાકી છે, જમા બાકી છે એટલે લીધેલી લોન કહેવાય, લીધેલી લોન છે એટલે આપણી માટે દેવું છે, એટલે એક અસર આવશે મૂડી દેવા. બ્રહ્માની લોન, લોનની રકમ વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માની લોન, લોનની રકમ આપેલી છે, જોઈ લઈએ કેટલી રકમ આપેલી હતી, 50,000. હવે વિદ્યાર્થી મિત્રો, બ્રહ્મા ભાગીદાર છે અને તેમની લોન પણ આપેલી છે, તો નિયમ પ્રમાણે જો હવાલામાં કોઈ ઉલ્લેખ ન હોય અને ભાગીદાર પેઢીને લોન આપતો હોય તો તેમના પર ઓછામાં ઓછા 6% લેખે વ્યાજ ચૂકવવું પડે. તો 50,000નું 6% લેખે વ્યાજની ગણતરી કરીએ. 50,000ના 6% લેખે વ્યાજની ગણતરી કરીએ તો 50,000 × 6%. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા લોન લીધેલી છે 1/7/2016 થી 1/7/2016, જ્યારે આપણું હિસાબી વર્ષ પૂરું થાય છે 31/3/2017, એટલે કે 1/7/2016 થી 31/3/2017ના કુલ માસ ગણીએ તો 7, 8, 9, 10, 11, 12 અને પહેલો બીજો ત્રીજો એટલે 2016ના વર્ષમાં 7મા મહિનાથી 12મા મહિના સુધીના 6 મહિના અને 2017માં પહેલો બીજો ત્રીજો, એમ કુલ કેટલા માસ થાય છે? 9 માસ. તો 9 માસ લેખે વ્યાજ ગણીએ તો 9/12 એટલે 50,000ના 6% લેખે, 50,000ના 6% કરીએ તો કુલ વ્યાજ થાય છે 3,000. પણ 9 માસનું વ્યાજમાં રૂપાંતર કરીએ 3,000ના તો કુલ રકમ થાય છે 2,250. એટલે કે આ 2,250 વ્યાજ આપણે ચૂકવવાનું બાકી છે, ચૂકવવાનું બાકી છે એટલે આપણી માટે દેવું કહેવાશે. દેવું કહેવાય એટલે એક અસર આવશે મૂડી દેવા. તેમની અસર આપીએ તો ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ 2,250. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ લોનનું વ્યાજ ચૂકવવાનું છે, ચૂકવવાનું છે એટલે આપણી માટે ખર્ચ છે, ખર્ચ છે એટલે એમની બીજી અસર આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, ત્યાં પણ દર્શાવી દઈએ ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ 2,250. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ બાકીના હવાલાઓ જોઈએ, સોરી હવાલાઓ નહીં પણ બાકીની અસરો જોઈએ. લોનની રકમ આપી દીધી, હવે જોઈએ મળેલ વટાવ, લેણદાર, કમિશન, દેવી ઊંડીને વેપાર કરતો. વિદ્યાર્થી મિત્રો, હવે તમે ચોપડીની અંદર પણ રકમ જોતા જજો. ત્યારબાદ છે મળેલ વટાવ. વિદ્યાર્થી મિત્રો, મળેલ વટાવ, મળેલ વટાવની રકમ છે ₹400. મળેલો છે વટાવ એટલે આપણી માટે આવક છે, આવક છે, આવક એક જ જગ્યાએ આવશે નફા નુકસાન ખાતાની જમા બાજુ, ત્યાં દર્શાવી દઈએ મળેલ વટાવ જેમની રકમ છે 400. ત્યારબાદ આપેલા છે લેણદારો 25,000. લેણદાર એ આપણી માટે દેવું છે, દેવું છે એટલે મૂડી દેવા બાજુ જેમની રકમ આવશે, મૂડી દેવા બાજુ લેણદારની રકમ દર્શાવી દઈએ. લેણદાર, લેણદારની રકમ આપેલી છે 25,000. ત્યારબાદ આપેલું છે કમિશન, કમિશનની અસર આપણે નફા નુકસાનની જમા બાજુ આપણે આપી દીધી છે જ્યારે હવાલો આવ્યો ત્યારે. ત્યારબાદ આપેલી છે દેવી ઊંડી, દેવી ઊંડીની રકમ છે વિદ્યાર્થી મિત્રો 5,000. દેવી ઊંડી પણ આપણી માટે દેવું છે તો મૂડી દેવા બાજુ તેમની અસર આપી દઈએ. દેવી ઊંડી જેમની રકમ છે 5,000, તો એમની રકમ પણ અસર આપી દીધી. વિદ્યાર્થી મિત્રો, એક ખાસ એ ધ્યાન રાખું, મેં અહીંયા ખાના થોડા નાના ગાળેલા છે પણ તમે ગાળતી વખતે આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો, પૂરતા પ્રમાણમાં જગ્યા રહે તે પ્રમાણે ખાના ગાળો.
હવે આપેલું છે વેપાર ખાતાની જમા બાકી જમા બાજુ છેલ્લે આપેલી છે 97,250. વિદ્યાર્થી મિત્રો વેપાર ખાતાની જમા બાકી એટલે કાચો નફો, કાચો નફો નફા નુકસાન ખાતાની જમા બાજુ સૌથી પહેલી અસર અપાશે કાચો નફો. એ અસર આપી દઈએ તો 97,250. વિદ્યાર્થી મિત્રો એક ખાસ યાદ રાખવાનું, વેપાર ખાતું જ્યારે બંધ કરીએ અને જમા બાકી જો આપણને મળે એટલે કે જમા બાજુનો સરળો વધુ મળે તો તેને કાચો નફો કહેવાશે, જે નફા નુકસાનની જમા બાજુ સૌ પ્રથમ અસર અપાશે. અને જો ઉધાર બાકી મળે એટલે કે ઉધાર બાજુનો સરળો વધુ હોય તો એની કાચી ખોટ કહેવાય, તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પ્રથમ અસર આપવામાં આવે છે. એટલે કે જ્યારે પણ નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરવામાં આવે ત્યારે સૌ પ્રથમ ઉપર એક એક લીટી છોડી દેવી, જેથી કાચો નફો ચોખ્ખો નફો જે કોઈ પણ આવે તેને સૌ પ્રથમ અસર આપવાની હોય છે. એટલા માટે હવે જોઈએ ફરીથી કાચા સરવૈયામાં ઉધાર બાજુ જમા બાકીની બધી અસર અપાઈ ગઈ. ઉધાર બાજુની અસર જોઈએ, ઉપાડ, ભાડાપટ્ટાનું મકાન, મશીનરી, આપેલ વટાવ, જે બાબતો આપેલી છે ક્રમશઃ આપતા જઈએ તો ઉપાડ, ઉપાડ મૂડીમાંથી બાદ થશે. જો મૂડી ખાતા બનાવવાના હોય તો વિદ્યાર્થી મિત્રો તે મૂડી ખાતાની ઉધાર બાજુ આવશે. અહીંયા આપણે એક દાખલા પૂરતા જ મૂડી ખાતા બનાવેલા નથી, હવે પછીના બધા દાખલાની અંદર આપણે મૂડી ખાતા ફરજિયાત બનાવશું જેથી આપણને અગવડતા ન પડે. વિદ્યાર્થી મિત્રો આની અંદર જો નફો આવે તો ઉમેરાશે, એટલે નફાની એક લીટી છોડી દઈએ. અહીંયા જો નફો આવશે તો એ ઉમેરશું આપણે, એટલે વહેંચણી પાત્ર નફો જો આવે તો એમાં પ્લસ થશે, જે રકમ આવશે તેમાંથી બાદ ઉપાડ. તે જ પ્રમાણે વિષ્ણુની અંદર આવશે પ્લસ વહેંચણી પાત્ર નફો, જે રકમ આવશે એમાંથી બાદ ઉપાડ થશે. બંનેનો ઉપાડ દર્શાવી દઈએ, બ્રહ્મા અને વિષ્ણુ બંનેનો ઉપાડ કેટલો કેટલો છે, 5,000, આમનો પણ 5,000. ત્યારબાદ ભાડાપટ્ટાનું મકાન આપેલું છે. ભાડાપટ્ટાનું મકાન, મકાન આપણી માટે મિલકત છે, મિલકત છે એટલે મિલકત લેણા બાજુ આવશે 60,000. પણ તારીખ આપેલી છે 1/4/2010 થી, સોરી 1/4/2016 થી 10 વર્ષ માટે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે 60,000 ભાડું આપેલું છે 10 વર્ષનું છે અને આપણે હિસાબો બનાવીએ છીએ માત્ર 1 વર્ષના, તો સ્વાભાવિક છે 60,000 10 વર્ષનું ભાડું હોય તો 1 વર્ષનું કેટલું થાય, તો 60,000/10 એટલે કે ભાડું થશે 6,000. એટલે કે જે રીતે આપણે ઘસારાની અસર આપીએ તે જ પ્રમાણે અહીંયા માંડવાળની અસર આપવાની થશે, જે પણ આપણી માટે ખર્ચ છે. જેમની બીજી અસર આપીશું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, પહેલી અસર આપશે મિલકત લેણા બાજુ, ભાડાપટ્ટાનું મકાન જે 60,000 આપેલું છે માઇનસ માંડવાળ, 60,000ને 10 ભાગમાં માંડી વાળવાના છે એટલે 1 વર્ષની રકમ આવશે 6,000, બાકી આવે છે 54,000. આ 6,000 આપણે નફા નુકસાનની ઉધાર બાજુ બીજી અસર આપીએ, મકાનની માંડવા 6,000. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો મકાનની માંડવાળ પછીની અસર હતી મશીનરી. મશીનરી ઉપર આપણે ઘસારો ગણી નાખેલો છે એટલે એમની અસર આપવાની આવશે નહીં. ત્યારબાદ આપેલું છે આપેલ વટાવ 350. આપેલ વટાવ ઉધાર બાકી છે, ઉધાર બાકી એટલે આપણી માટે ખર્ચ છે એટલે એની અસર નફા નુકસાનની ઉધાર બાજુ જ આવશે. આપી દઈએ આપેલ વટાવ 350. ત્યારબાદ ક્રમશઃ જોતા જઈએ, આપેલ વટાવ પછી દેવાદારો, દેવાદારોની અસર અપાઈ ગઈ છે. જાવક માલ ગાડા ભાડું, જાવક માલ ગાડા ભાડાનો અર્થ થયો જ્યારે માલની જાવક થાય છે ત્યારે જે ભાડું ચૂકવવામાં આવે છે તે પણ એક પ્રકારનો ખર્ચ છે એટલે નફા નુકસાનની ઉધાર બાજુ આવશે, જેને ટૂંકમાં લખાય છે જા મા ગા ભા, એટલે કે જાવક માલ ગાડા ભાડું, જેમની રકમ છે ₹1,200 એને પણ દર્શાવી દઈએ. જાવક માલ ગાડા ભાડા પછી ક્રમશઃ જોઈએ તો ત્યારબાદ આપેલું છે ફર્નિચર, જેમની અસર અપાઈ ગઈ છે, પગારની અસર બાકી છે, ગાલખાતની અસર અપાઈ ગઈ છે, પગારની અસર આપી દઈએ 7,500. ત્યારબાદ લેણી ઊંડીની અસર આપીએ, પગાર ધંધાનો ખર્ચ છે નફા નુકસાનની ઉધાર બાજુ, પગાર 7,500.
विद्यार्थी मित्रों पगारनी असर पण अहींया आपणे आपी दीधी छे एटले हवे आपवानी थशे नहीं। तो हवे असर आवशे सीधी कालखानी असर अपाई गई छे लेणी ऊंडी। लेणी ऊंडी ए आपणी माटे लेणू छे एटले मिलकत लेणा बाजू जई जाय। मिलकत लेणा बाजु लेणी ऊंडीनी रकम आवशे 20,000। असर आपी दईए लेणी ऊंडी 20,000। लेणी ऊंडी पछी छे वेपार खर्च। वेपार खर्च ए धंधानो खर्च छे एटले नफा नुकसान खातानी उधार बाजू असर आपीए वेपार खर्च। वेपार खर्चनी रकम जोईए विद्यार्थी मित्रों, वेपार खर्चनी रकम आपेली छे 5,900। तो 5,900 ત્યારબાદ રોકડ સિલ્લક। રોકડ સિલ્લક એ ધંધાની મિલકત છે। મિલકત છે એટલે મિલકત લેણા બાજુ તેમની અસર આવશે। મિલકત લેણા રોકડ સિલ્લક જેમની રકમ આપેલી છે 6,000। અને છેલ્લી અસર આપેલી છે વિદ્યાર્થી મિત્રો સ્ટોક। સ્ટોકમાં તારીખ આપેલી 31/3/2017 એટલે કે આખરનો સ્ટોક થયો। આખરનો સ્ટોક એ આપણી મિલકત છે। જો વિદ્યાર્થી મિત્રો શરૂઆતની તારીખ આપેલી હોય 1/4/2016 તો તે શરૂઆતનો સ્ટોક કહેવાય। તો તેમની અસર આવશે વેપાર ખાતાની ઉધાર બાજુ સૌ પ્રથમ। પણ અહીં આખો સ્ટોક આપેલો કાચા સરિયામાં આખો સ્ટોક આપેલો હોય તો તેમની એક જ અસર આવે છે પાકા સરિયામાં મિલકત લેણા બાજુ। અને જો હવાલામાં આપેલો હોય તો તેમની બે અસર આવશે, એક વેપાર ખાતાની જમા અને એક પાકા સરિયામાં મિલકત લેણા। અહીંયા કાચા સરિયામાં આપેલો છે એટલે એક અસર આપીશું આપણે આખર સ્ટોક। આખર સ્ટોકની રકમ છે 73,000। વિદ્યાર્થી મિત્રો અહીં આપણો દાખલો પૂર્ણ થાય છે। હવે આપણે ક્રમશઃ બધા ખાતાના સરવાળો મારીએ તો જમા બાજુ 3 અસર છે 97,250, 3,000 અને 400। તો તેમનો સરવાળો થાય છે 1,650। જે સરવાળો ઉધાર બાજુ પણ મારી દઈએ 1,650, એ 1,650માંથી ઉધાર બાજુની બધી રકમો બાદ કરીએ આ બધી રકમો બાદ કરતા જમા બાજુનો સરવાળો વધુ છે, નફા નુકસાન ખાતું છે એટલે અહીંયા આપણને મળે છે ચોખ્ખો નફો। 1,650માંથી 5,900, 3,000 ક્રમશઃ 1,200 રૂપિયા સુધી બધી બાદ કરતા આપણને ચોખ્ખો મળે છે, ચોખ્ખો નફો મળે છે 68,750। વિદ્યાર્થી મિત્રો આ 68,750ની બીજી અસર ક્યાં આપી? તો આપણે પ્રથમ પ્રકરણની અંદર ભણી ગયા છીએ નફા નુકસાન ફાળવણી ખાતાની સૌ પ્રથમ અસર આવશે ચોખ્ખો નફો 68,750। હવે આપણે ફાળવણી ખાતું બંધ કરીએ તો ફાળવણી ખાતામાં સીધું જ દેખાય છે જમા બાજુનો સરવાળો વધુ છે 68,750, 68,750, 68,750માંથી 9,000 બાદ કરીએ એટલે રકમ આવે છે 59,750। વિદ્યાર્થી મિત્રો આ રકમને આપણે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચીશું। નફા નુકસાનનું પ્રમાણ પહેલી જ લીટીમાં આપેલું છે। બ્રહ્મા અને વિષ્ણુ 3:2 એના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે એટલે એનું નફા નુકસાનનું પ્રમાણ છે 3:2। તો 59,750ને 3:2ના પ્રમાણમાં વહેંચીએ તો વહેંચણી પાત્ર નફો આ મળશે બ્રહ્મા અને વિષ્ણુનો। 59,750ને 3:2ના પ્રમાણમાં વહેંચીએ તો બ્રહ્માના ભાગમાં આવે છે 35,850 અને વિષ્ણુના ભાગમાં આવે છે 23,900। આ વેચની પાત્ર નફો જો આપણે મૂડી ખાતા તૈયાર કરતા હોત તો તેમની બીજી અસર આ જ મૂડી ખાતાની જમા બાજુ એટલે કે મૂડીમાં ઉમેરા। પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો મૂડી ખાતા તૈયાર કરેલા નથી એટલે કે મૂડીમાં પ્લસ થશે। તો મૂડી દેવા બાજુ મૂડીમાં ઉમેરીએ, બ્રહ્માનો નફો આવેલો હતો 35,850, જ્યારે વિષ્ણુનો નફો આવેલો છે 23,900। હવે બ્રહ્માનું ખાતું બંધ કરીએ તો 55,000+5,000 એટલે 60,000, 60,000+35,850 એટલે કે
95,850 માંથી 5,000 ઉપાડ બાદ કરી એટલે બ્રહ્માની આખરની બાકી આવે છે 90,850। આજ પ્રમાણે વિષ્ણુનું ટોટલ મારીએ 45,000 પ્લસ 4,000 પ્લસ 23,900 એટલે તે રકમ આવે છે 72,900। 72,900માંથી 5,000 બાદ કરીએ એટલે એમની બાકી આવશે 67,900। વિદ્યાર્થી મિત્રો, અહીંયા બધી અસર અપાઈ ગઈ। હવે માત્ર પાકું જે સરવૈયું છે તેમનો સરવાળો મારીએ મૂડી દેવા બાજુ અને મિલકત લેણા બાજુનો, તો મૂડી દેવા બાજુનો સરવાળો આવશે 2,44,000। આ જ પ્રમાણે મિલકત લેણાનો પણ સરવાળો આવે છે 2,44,000। એટલે કે પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો એક સરખો આવે છે, સરભર થઈ જાય છે, તો આપણો દાખલો સાચો। જો પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળામાં તફાવત જોવા મળે તો એનો અર્થ એવો છે કે કોઈ જગ્યાએ હિસાબી અસર આપવામાં ભૂલ રહેલી છે। વિદ્યાર્થી મિત્રો, આ દાખલો વ્યવસ્થિત રીતે તમારે તમારી નોટબુક્સમાં ઉતારવાનો છે અને ઉદાહરણ નંબર 1 ગણવાનું રહેશે। થેન્ક યુ।